નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ચાલો આજે વાત કરીશું ઘરે શીખે ઓગસ્ટ અંક નંબર ત્રણ ધોરણ પાંચ વિશે ગણિતની તમામ પ્રવૃત્તિની સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજ આપણે આ વિડિયોની અંદર જોઈશું મિત્રો ઘરે શીખીએ ઓગસ્ટ અંક નંબર ત્રણની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન આપણે ચેનલની અંદર મૂકી દીધું છે જો તમારે સોલ્વ કરવાનું બાકી હોય તમારી ચેનલની મુલાકાત અવશ્ય લેજો અને મિત્રો એકમ કસોટીનું સોલ્યુશન પણ આપણે અવરનવર આપણી ચેનલની અંદર મૂકતા જોઈએ છીએ તો અમારી ચેનલ સાથે જે હજી સુધી જો તમે જોડાયેલા ન હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને સૌપ્રથમ ઘરે શીખી અને એકમ કસોટીનું સોલ્યુશનના વિડીયો મળી રહે તો મિત્રો ચાલુ કરીશું પ્રવૃત્તિ આપણે કેટલા ચોરસ ગયા માસથી ચાલુ પ્રવૃત્તિ નંબર એક છે ગયા માસમાં આપણે એક કોયડાની રમત રમ્યા હતા તમે ઘણી જુદી જુદી રીતે બાર ટુકડાઓને ગોઠવ્યા હશે આજે આપણે આ જ પ્રવૃત્તિ ઉપરથી બીજી કેટલીક પ્રવૃત્તિ કરીશું નીચે તમને એક આકારમાં કેટલાક બિંદુઓ આપેલા છે એક હારમાં અઢાર બિંદુ છે અને કુલ દસ હાર છે દરેક બિંદુ વચ્ચેનું જે અંતર છે તે એક સેન્ટીમીટરનું રહેશે હવે તમે તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ લેવાની છે જેનો આકાર લંબચોરસ હોય ચોરસ હોય તેવી વસ્તુ તમારે લેવાની રહેશે જેમ કે ટપાલ ટિકિટ છે આપણે અહીંયા ટપાલ ટિકિટ લીધેલી છે બરાબર એ રીતે તમારે અહીંયા ચોરસ વસ્તુ કે લંબ ચોરસ વસ્તુ લેવાની છે પછી કોઈ કાગળ યાદ રાખો કે કાગળ આખો જ લેવો અને જો કાગળ ખૂબ મોટો હોય તો તેના સરખા ટુકડા પણ કરી લેવાના છે પછી મોબાઈલ ફોન તમે લે તમારે લઈ શકો છો નોંધ કરવાની નોંધ છે દિવાશાળીની પેટી પણ તમે અહીંયા લઈ શકો છો હવે તમે લીધેલ વસ્તુની નીચે આપેલ જે બિંદુઓ છે એના ઉપર મૂકવાનું છે અહીંયા બિંદુ આપેલા છે તેના ઉપર તમારે વસ્તુ મૂકવાની છે અને તે હારમાં કેટલા બિંદુ છે કેટલી હાર છે કેટલા ચોરસ જગ્યા રોકાય તે તમારે વિગતો જે નીચેનો કોઠો છે એમાં ભરવાની રહેશે એટલે કે આ કોઠાની અંદર ભરવાની છે તો ચાલો આપણે જોઈશું કોઠો પણ તો મિત્રો તમારા જે ગણિતના પાઠ્યપુસ્તકના પાના નંબર પાંત્રીસ પર આવી જ પ્રવૃત્તિ આપી છે તેને સમજો અને ગણતરી પણ કરવાની છે ચાલો તમારું અવલોકન અહીંયા નોંધ કરીશું તો ટપાલ ટિકિટ છે તો એમાં એક હારમાં કેટલા બિંદુ આવ્યા તો બે બિંદુ જે આપણે અહીંયા જોયા છે આગળ કેટલી હાર છે તો કે બે હાર છે કેટલા ચોરસ તો ચાર ચોરસ જગ્યા રોકી છે તેવી રીતે મોબાઈલ ફોન છે તો એક હારમાં બાર બિંદુ આવ્યા છે કેટલી હાર છે તો પાંચ હાર અને કેટલા ચોરસ જગ્યા રોકાય તો સાઈઠ ચોરસ જગ્યા રોકાય છે તેવી રીતે તમારે મિત્રો જે ટપકા છે એમાં દિવાસળીની પેટી મૂકીને તમારે અવલોકન કરવાનું છે અને અવલોકન તમારે અહીંયા નોંધીએ તો અહીંયા એક હારમાં પાંચ બિંદુ આવ્યા છે દિવાસળીની પેટીના કેટલી હાર છે તો કે ત્રણ હાર અને કેટલા ચોરસ તો પંદર ચોરસની અંદર જે આવી જશે દિવાસળીની પેટી એવી રીતે રબર છે તો રબર ત્રણ બિંદુઓ એક હારમાં ત્રણ બિંદુ આવ્યા છે કેટલી હાર તો બે હાર અને કેટલા ચોરસ તો છ ચોરસ છે અને કેલ્ક્યુલેટર તમે જોઈશો અવલોકન કરશો તો એક હારમાં આઠ બિંદુઓ આવ્યા કેટલી હાર છે તો આઠ હાર અને કેટલા ચોરસ થશે તો ચોસઠ કુલ ચોરસ થશે તો વિચારો કે કેટલા ચોરસ જગ્યા રોકે છે અને તેને હારમાં રહેલા બિંદુઓને હારની સંખ્યા સાથે કોઈ સંબંધ છે જેમ કે મેં જે ટપાલ ટિકિટ લીધી તે એ કારમાં બે બિંદુ જેટલી જગ્યા રોકે છે તથા બે હાર સુધી તે જગ્યા રોકે છે મેં જ્યારે ચોરસ ગણ્યા તો તે ચાર થયા એ કારમાં આવેલા અને હારની સંખ્યાનો ગુણાકાર એટલે ચોરસની સંખ્યા જે આપણે ચોરસની ગુણાકાર કરીએ બે ગુણ્યા બે આપણે ચોરસનું માપ સેન્ટીમીટરમાં આપેલું છે એટલે રોકેલા ચોરસને ચોરસ સેન્ટીમીટર કહીશું હવે તમારા પાઠ્યપુસ્તકના જે પાના નંબર ચાલીસ પર કેટલાક આકારોને આવા નાના નાના ચોરસમાં દોરેલા છે તે જોવાનું છે અને દરેક આકારમાં કેટલા ચોરસ ઢાંકે છે તે ગણીને અહીંયા નોંધવાનું છે જ્યારે કેટલા ચોરસ જગ્યા રોકે છે તે લખો ત્યારે પાછો ચોરસ સેન્ટીમીટર લખવું આવશ્યક છે તો ચાલો આપણે જોઈશું જે ચાલીસ પાના નંબર ઉપર આપેલો આકારોને હવે મિત્રો અહીંયા કેટલાક તમારા જે ચાલીસ પાના નંબર છે તેના ઉપર આકારો આપેલા છે તો તેની વાત કરીશું તો આ રીતે તમારો આકારો આપેલા છે હવે આમાં તમારે કેટલા ચોરસ જગ્યા રોકી છે તે ગણીને લખવાની છે જે નીચે કોઠો છે તેમાં તો ચાલો આપણે કોઠો પણ જોઈ લઈશું તો અહીંયા જે આકાર એ છે તેમાં છ ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે છે રોકેલા ચોરસ છે પછી આકાર બીની અંદર નવ છે રોકેલા ચોરસ આકાર સીમાં ચાર જે પાછળ ચોરસ સેન્ટીમીટર લખવું જરૂરી છે આકાર ડીમાં છ ચોરસ સેન્ટીમીટર આકાર એમાં એકવીસ ચોરસ સેન્ટીમીટર અને આકાર એફ છે એમાં અઢા ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકશે તો આ રીતે તમારે જે આકાર રોકેલી જગ્યા ચોરસ સેન્ટીમીટરમાં લખવાની હતી આ પ્રવૃત્તિ નંબર બે જોઈશું પેટર્ન બનાવીએ તમે આગળના ધોરણમાં પેટર્ન બનાવતા શીખ્યા છો આજે આપણે અહીં કેટલીક પેટર્નના બનાવીશું જે માટે તમારે કેટલીક દિવાસળી જોઈશે એક સાડીમાં નીચે ઘરની પેટર્ન બનાવી છે તો એક ઘરની પેટર્નને નીચે આપેલી છે તે જુઓ અહીંયા મિત્રો સરસ મજાનો એક પેટર્ન આપેલી છે તો તમે જોઈ રહ્યા છો બરાબર દિવાસળીની મદદથી ઘર બનાવેલા છે એક ઘર છે અહીંયા પછી અહીંયા બે ઘર બનાવેલા છે અહીંયા ત્રણ ઘર બનાવેલા છે તો હવે આમાં કેટલી દિવાશાળી વપરાય તે પણ આપણે જોઈશું થોડા પ્રશ્નો પણ સમજી લઈએ એક ઘર બનાવવા કેટલી દિવાશાળી જોઈશે તેનો જવાબ તમારે છ દિવાશળી જોઈશે તમે અહીંયા ગણતરી કરશો તો આ છ દિવાશાળી હશે એવી રીતે બે ઘર બનાવવા કેટલી દિવાશાળી જોઈશે તો તમને થશે કે બાર પણ જરા ધ્યાનથી જુઓ તમને એમ થશે કે એક ઘરમાં છ જોઈએ તો છ દઉં બાર બેમાં તો બાર જ જોઈએ નહીં તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે બે ઘર વચ્ચે તો એક જ દિવાશળી છે આમ બાકીના જે પાંચ દિવાશળી જરૂર પડશે આમ બે ઘર બનાવવા છ પ્લસ પાંચ એટલે કે અગિયાર દિવાશળીની જરૂર પડશે એટલે કે અહીંયા બે ઘર છે અહીંયા એક દિવાશળી છે એટલે એક દિવાસળી કપાઈ જશે હવે ત્રણ ઘરની દિવાશાળી ગણીને કહો કે કેટલી દિવાશાળી જોઈશે તો હવે તમારે અહીંયા જે ત્રણ ઘર છે અહીંયા આકૃતિ પણ આપી છે તો એક ઘરની દિવાશાળી જોઈને તમે ગણતરી કરશો તો તમારે અહીંયા સોળ દિવાશાળીની જરૂર પડશે જો સાડીમાં કુલ દસ ઘર બની શકે એમ છે તો કુલ કેટલી દિવાશાળી જોઈશે તો તમારે અહીંયા જો સાડીમાં દસ ઘર બની શકે એમ હોય તો કુલ દિવાશાળી એકાવન જોઈશે એ રીતે તમારે ગણતરી મારવાની છે પાંચમો છે સાડીને બદલે આ જ રચના ચણિયાના ચિત્રમાં કરીએ તો ચણિયાની પૂરી ઘેરમાં દસ ઘેર આવે છે તો શું સાડી જેટલી જ દિવાસળી જોઈએ કેટલી દિવાસળી જોઈશે જોજો સાડીમાં બધા જ ઘર એક હારમાં હશે જ્યારે ચણિયામાં છેલ્લું અને પહેલું ઘર જોડાઈ જશે તો તમારે ચણિયામાં એક દિવાસળી તો ઘટી જ જશે એટલે તમારે અહીંયા દિવાસળીની જરૂર પડશે પચાસ બરાબર તમે સમજી જ ગયા હશો તો હવે તમારા પાઠ્યપુસ્તકના જે પાના નંબર સુડતાળીસથી ઓગણપચાસ પર આવી જે પેટર્નની વાત કરેલ છે તે જોવાની છે અને આ ઉપરાંત એક પ્રવૃત્તિ પણ આપેલી છે જે કાગળ દ્વારા એવી પેટર્ન બનાવવાના છે તો મિત્રો આપણે આ એક પાર્ટ નંબર એક જોયું જે આગલા જે વિડીયોની અંદર આપણે પાર્ટ નંબર બે પણ જોઈ લેશું જે છે ભાગ અને પૂર્ણ તો મિત્રો અમારી ચેનલ સાથે તમે જોડાયેલ રહો અને જો હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે પણ આ વિડીયો શેર અવશ્ય કરજો